મારી પાછળ જે દેખાઈ રહ્યો છે એ ડાંગ દરબારમાં સન્માનિત કરાયેલા રાજાઓમાંથી એક એટલે કે લિંગા રાજાનું ઘર છે અને આ હું તમને બતાવી રહી છું એ કોઈ સામાન્ય ઘર નથી આ લિંગા રાજાનું ઘર છે કે જે એમને ડાંગ દરબારમાં આ રીતે સન્માનવામાં આવે છે

તો તમારા લગ્ન થયા તો તમે એવું આમ માન્યું હશે ને કે રાજાના ઘરે લગ્ન થયા હા પછી તમારા ઘરવાળા તો રાજકુંવર બરાબર હા મારી પાછળ જે દેખાઈ રહ્યો છે એ ડાંગ દરબારમાં સન્માનિત કરાયેલા રાજાઓમાંથી એક એટલે કે લિંગા રાજાનું ઘર છે અને આ ઘર જ એમનો મહેલ છે આપણે એ ઘરમાં જઈને જોઈશું એ પરિસ્થિતિ કેમ કે ડાંગમાં એવું કહેવાય છે કે એક દિવસના રાજા એવી એમને કટાક્ષના રૂપમાં એમ લોકો માટે કહેવાતું હોય છે પણ સૌથી પહેલાં એક કેવી રીતે રાજા શું કામ એ પરંપરા એ બધું જ સમજવું પડશે અને એટલે જ એમને થયું કે જો તમારે ડાંગ દરબારને સાચા અર્થમાં સમજવો હોય તો પછી તમારે એ દરેક પાસાને સમજવા પડે ત્યાં થયેલું સન્માન ત્યાં ભજવાયેલા નૃત્યો પારંપરિક વેશભૂષા ત્યાંની બજાર અને બધાની સાથે એમનું એ સામાન્ય જીવન કે જે પાંચ દિવસો ઉપરાંત હોય છે કેમ કે તહેવારો મેળા અને દરબાર પાંચ દિવસ પૂરતા હોય છે પણ એ સિવાય લોકો ક્યાં રહે છે કેવા ઘરમાં રહે છે શું પરિસ્થિતિ છે તો આ એમનું ઘર છે ત્યાં જઈએ અંદર અચ્છા ચપ્પલ કાઢીને જઈએ

શું નામ તમારું દિલરાજ અચ્છા દિલરાજ તો તમે તો એ રીતે કુંવર થયા હ કુંવર થયા ને રાજકુમાર થયા ને હા તો મોટા થશો તો તમે દરબારમાં જશો હા પછી તમે રાજા કહેવાશો ની કેમ ભાઈ છે મારું મોટો એટલે મોટો ભાઈ છે અચ્છા એટલે મોટો ભાઈ હોય એ કહેવાય યુવરાજ એ યુવરાજ યુવરાજ ઓકે યુવરાજ છે અને તમે નાના છો એટલે રાજકુમાર છો અચ્છા એ યુવરાજ તો તમે શું કરો છો અત્યારે કઈ નથી કઈ નથી કરતા તો ભણ્યા પણ નહીં તમે ભણેલા છે ને શું ભણ્યા 8 સુધી 8 સુધી જ ભણ્યા અચ્છા અને ક્યાં ભણ્યા દિનશા આશ્રમ આશ્રમ હા અહીંયા જ લિંગા માં છે હા લિંગા માં જ તો મને થોડું જો તમે કહી શકો તો કે આ લિંગા સમુદાય શું છે આ કોઈ સમુદાય છે કે ગામનું નામ છે કેવી રીતે પડ્યું કંઈ ખબર છે તમને મને નહીં ખબર નથી ખબર તમને તો તમે પૂછું નહીં પપ્પાને કે તમે રાજા છો તો કેના રાજા છો

તો તમારે ત્યાં ગેસ બોટલ નથી ગેસનો બોટલ નથી ઓહો ચલો બહાર જઈએ જરા જોઈને તમારું નામ શું દિલરાજ કહ્યું તમે દિલરાજ ગેસ બોટલ કેમ નથી હે આપેલા જ આપેલા જ નથી નથી ઓહો કેમ ના આપે હે તે ખબર લાભ નથી મળતી ને તમને ના મળે લાભ હા કેમ મોટલા ખેડૂતી ઉપલા કહેવાઓ હા અચ્છા અને તમે ખરીદ્યો પણ નથી હં તો તમે ખરીદતા પણ નથી નથી અચ્છા આ પણ એક એ વાત સાચી છે કે એ રાજા છે એટલે એમને લાભ તો કેવી રીતે મળે પણ છતાંય એ એમની પાસે નથી એમની તો હકીકત છે આ ઘર જોયા પછી તમે એ પણ કલ્પના કરી શકો છો તો તમારે કેટલા ગામ આવે તમારી હેઠળ એકસો ને પંદર 115 ગામ હા oh, 40 મહારાષ્ટ્રમાં 40 મહારાષ્ટ્રમાં પણ આવે હા તો મહારાષ્ટ્ર સરકાર કંઈ આપે છે તમને ની મહારાષ્ટ્ર સરકાર કંઈ નથી આપતી મુંબઈએ चलती છે ને મુંબઈ હા મુંબઈ એ આપે ની ની આપે હા અચ્છા તો એ અહીં આડીને જ આવેલા છે મહારાષ્ટ્રની બોર્ડર પર જે તમારું રેન્કવળ નથી કવર હા

જંગલોની આસપાસ કોઈનું ખાસ વિશેષ ધ્યાન પહોંચ્યું નહોતું અને જંગલની સંપત્તિ એ જ ડાંગના રાજાઓની સંપત્તિ ગણાતી એટલે એ પાંચ રાજાઓ એટલે અહીંયાનો વિસ્તાર અત્યારે તો અમુક વિસ્તાર મહારાષ્ટ્રમાં છે તો આ બધા જ જંગલો અહીંના રાજાના આધિપત્ય હેઠળ જે તે સમયે ચાલતા હતા પછી અંગ્રેજો આવે અંગ્રેજો બહુ હોશિયાર એટલે એ ઘણું બધું અહીંયાથી સાગનું લાકડું બધું લઈને વિદેશ પહોંચ્યા અને એટલા જ માટે જે અહીંયાની ટ્રેન હોય કે પછી વઘઈવાળી ટોય ટ્રેન તો એ બધી અંગ્રેજોએ વિકાસ જ એટલા માટે કર્યો કે જેથી બહુ સરળતાથી એ લાકડું ઉપાડીને લઈ જઈ શકે હવે રહ્યા આ રાજાઓ તો એમને સાલિયાણાના પેટે અમુક રકમ ચૂકવી દેવામાં આવી એ વખતે એ સમજી ન શક્યા અમુક તામ્રપત્રના ઉપર કરેલા હસ્તાક્ષર અને રાજાનો માત્ર મળેલો ખિતાબ એમની પાસે રહ્યો બાકીના રાજાઓ કરતાં આદિવાસી રાજાઓનું જીવન એમ પણ અલગ હતું કેમ કે એ પોતાની પ્રજા જેમ રહે એમ જ રહે બસ ખાલી એ રાજા કે એમણે બાકી બધા પ્રશ્નો કોઈ થાય તો એને સોલ્વ કરવાના બાકીનું જીવન સરળતાથી એમની પ્રજા જીવી શકે એનો વિચાર કરવાનો વગેરે વગેરે એનાથી વિશેષ કોઈ બીજું કામ એમનું મહત્વનું હતું નહીં એ પોતાની સંપત્તિ ભેગી નહોતા કરતા એવું વિચારતા કે આ સંપૂર્ણ પ્રકૃતિ એ એમની જ પ્રોપર્ટી છે એ એમની જ સંપત્તિ છે પણ એને પૂછ્યા વગર લેવાનો કોઈને અધિકાર નથી અને એટલે જ પૃથ્વી પર બધું જ છે એના પર અધિકાર છે એ રાજા છે એમના હેઠળ બધું જ આવે છે પણ એ કશું જ બધું ઝૂંટવીને બધું જાડબાળ કાપીને વેપાર કરી નાખીએ એ પ્રકૃતિના માણસ નહોતા વર્ષો જતાં આજે એ લોકો રાજા તો છે એમના વન જંગલ હવે સરકારની માલિકી હેઠળ છે રક્ષિત આરક્ષિત બે પ્રકારના જંગલ છે અને રાજા આજે પણ ખેતી પર સર્વાઈવ કરે છે

બધા રાજાના અલગ અલગ પણ મહત્તમ બે લાખથી વધારે કોઈને નથી મળતા અને એ પણ આ વર્ષે બે ત્રણ ગણી રકમ કરી ત્યારે બાકી અત્યાર સુધી તો તો એમને લગભગ રૂપિયા મળતા હશે તમે વિચારો કે એના બે ગણા કર્યા પછી પણ જેને ત્રીસ મળતા હતા એને નેવું કે લાખ મળવાની શરૂઆત થઈ છે નેવું હજારથી લાખ તો તમને એવો વિચાર આવે કે તમે આટલા મોટા રાજા કેવા આમ તો પણ એ તો ખાલી પાંચ જ દિવસ માટે ને પછી તો તકલીફ હા

બરાબર પછી એ સિવાય બીજું અહીંયા બાકી બધી જગ્યાએ અહીંયાં તમારા ગામમાં પણ મેં જોયું બહુ બધા લોકો ક્રિશ્ચિયન પણ થયા છે પછી અમુક લોકો ભારત સરકારમાં પણ અલગ માને છે તો રાજા શું કે એ વખતે લિંગા રાજા હં હા નહીં શું થયું તમારા પત્ની છે હા

એ લોકોનું જીવન એટલું જ કઠિન છે જેટલું બાકીના આદિવાસીઓનું જીવન કઠિન છે એ લોકો સુધી શિક્ષણ પહોંચ્યું છે એમ આમ કંઈ લિંગાની આસપાસની શાળાઓ પણ બહુ સારી છે શિક્ષકો પણ છે પણ હજી સુધી એટલી જાગૃતિ નથી પહોંચી આજુબાજુનો સમાજ બહુ જ અંધશ્રદ્ધાળુ પણ છે એ સિવાય બાકીના ધર્માંતરણથી લઈને અનેક અહીંયા પ્રશ્નો છે જે પ્રવર્તી રહ્યા છે અને સૌથી મોટી વાત એ છે કે પાણી નથી હોતું એ લોકોની પાસે બારે માસ નથી હોતું જેમ કે અહીંયા બેઠા છીએ તો અહીંયા વીજળી નથી તો લાઇટ વગર જીવતો માણસ પ્રકૃતિની નિશ્રામાં છે પણ હજી સુધી એના સુધી બાકીની બધી મુખ્ય પ્રવાહમાં ભળવા જેવી વાતો નથી ઘણા બધા લોકો એવા છે કે જે મુખ્ય પ્રવાહમાં ભળવા પણ નથી માગતા પણ ઇન શોર્ટ અહીંયાના રાજાનું જીવન રાજાશાહીવાળું જીવન નથી આ લોકો માત્ર નામ માટે રાજા રહ્યા છે માન સન્માન અહીંયાની સ્થાનિક પ્રજા આપતી હશે એના માટે રાજા છે બાકી

પણ તમારી પાસે ક્યાંથી આવ્યું આ વની ગઢ વની 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 એટલે ગઢ સપસંગી હા સતરસંગી એ મતલબ શું કહેવા માંગે છે ને વણીની જોડે અચ્છા એટલે વણી પાસે સપ્તશૃંગી એટલે મહારાષ્ટ્રમાં છે અને ત્યાંથી આ લઈને આવ્યા તમે અને ત્યાંથી તમને આ કેટલા સમયથી છે આ તમારી પાસે બહુ ટાઈમ થઈ ગયો તમે જન્મ્યા એની પહેલા હા પહેલા એટલે કદાચ પેઢીઓ થી એમની પાસે છે 24 પેઢી ને આગળ થી 24 પેઢી પહેલા થી છે આ અરે વાહ તો એમના કહેવા પ્રમાણે 24 પેઢી ઉપરાંત સમય થી એમની પાસે આ છે અને આને તમે શું કહો શું આખું છે એને શું કહેવાય સત હા સત આને ઘરે દેવ ઘરે દેવ હા ઘરે દેવ કહેવાય અને આ ઘરે દેવ ને ઘરમાં ન રખાય ખુલ્લામાં રાખવા પડે અચ્છા તો આ એમની શ્રદ્ધાનું એક પ્રતિક છે અને એની અંદર અલગ અલગ પ્રકારની મૂર્તિ છે તમે આવીને ઋતુજ પણ બતાવી શકો છો કેમ કે દેવતાઓના ચિત્રણ બહુ જ સુંદર રીતે કરેલા છે જે આપણને બહુ જ વર્ષો પહેલાં આપણી પાસે જે અમુક સ્થાપત્યો બચ્યા છે એની અંદર જે પ્રકારનો ઉલ્લેખ છે એ પ્રકારના દેવતાઓને બહુ જ સુંદર રીતે દર્શાવેલા છે તો સ્થાપત્યની દ્રષ્ટિએ પણ આ બહુ જ સુંદર છે અને એમની પાસે પેઢીઓથી છે આ તો એની એ પૂજા પણ વર્ષોથી કરતા આવેલા છે ચોવેસ પેઢીથી છે એમની પાસે એવું એ કહી રહ્યા છે અને આ બધું જ તમે ત્યાં વણી સપ્તશૃંગીથી લાવેલા છો એમ લાઈ મીન તમારા જે દાદાઓ હશે એને બદલ આવ્યા હશે જનક રાજા રાજાનું છે મેન ડાંગના મેન હતું તે જ એક જ ડાંગના મેન રાજા હતા હા એક જ એક જ રાજા હતા જનક રાજા હા જનક રાજા એમના કહેવા પ્રમાણે રામાયણવાળા જનક રાજા જે હતા એ જ અહીંયા હતા અને અચ્છા એમની પૂજા માટે જ આ બધી ધજાઓને બધું લગાવેલું છે અને આને ઘરમાં ન લઈ જવાય એટલે આ સંપૂર્ણ લિંગા રાજા અને એમના સમુદાયની આસ્થાનું પ્રતિક સમૂહ આ મંદિર છે એક અને બીજા તર્કથી સમજવાની કોશિશ કરીએ તો આ કદાચ વંશાવલી પણ હોઈ શકે છે કે જેની અંદર કેમ કે એક પ્રકારના જ બધા જ આ સ્થાપત્યો છે અથવા જે રીતે એને દર્શાવવામાં આવ્યા છે એટલે એવું હોઈ શકે કે એમની જે પેટી છે લિંગા રાજાઓની પેટી તો એમાં જે ચોવીસ ઉપરાંત એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર આમાં અઢાર દેખાઈ રહ્યા છે તો એવી પણ એક સંભાવના છે કે આ એમના પ્રતીકો હોઈ શકે એ રીતે રાજાઓના જે રીતે એમના પૂર્વજો હશે પેઢી હોઈ શકે જે અત્યારે પેઢીનામું કહીએ છીએ કે મારા પપ્પાના પપ્પા પપ્પાના પપ્પા એ રીતે તો આ વંશાવલીનું પ્રતિક પણ એક હોઈ શકે અને આ છે એ જનક રાજાના હાથ અને પગના અવશેષો કે જે પગમાં પહેરતા હતા એના સ્વરૂપે એ લાવેલા છે એમના કહેવા પ્રમાણે એમની ચોવીસ પેઢી પહેલાં કોઈને સ્વ સપનામાં આવ્યું હશે ને પછી સપ્તશૃંગીથી લઈને આવેલા છે પણ આટલી પેઢીની પેઢી સુધી આ સચવાયેલું છે એ બહુ મહત્ત્વની વાત છે અને એ જ દર્શાવે છે કે આદિવાસીઓ પોતાની સંસ્કૃતિને કઈ હદે સાચવીને રાખે છે એનું એક આ પ્રતિક છે બરાબર આપણે જ્યોતિબેન સાથે વાત કરીશું અને જ્યોતિબેન દિલરાજના પત્ની છે જ્યોતિબેન મહારાષ્ટ્રના છે બરાબર મહારાષ્ટ્રમાં ક્યાંથી મુલેર મુલેર એ ક્યાં આવ્યો હા તારાબાસ તીઓ અંગોસ બોલો બોલો તારાબાસ તીઓ અખડોજ નારા

आम आ बद्दू करता था हां बात बात लावानो काढवानो अच्छा तो बातनी खेती भी करवानी ये बद्दू आवडे तमने अइयां पण करवानो हां अइयां पण बातनी खेती करवानो नागलीनी अच्छा उडीत कुडी बद्दी खेती करो बद्दी तो बदारे काम क्या करवु पडतो तू त्या है के अइयां वो अदारे तो, तो <laughs> આઈ બાપ ની ઘર વીતી જ કામ નો ટવતી અચ્છા બને સરકુ હા સરકાય તમને ખબર છે લિંગા ગામ કેવી રીતે કે પછી તમારા મતલબ દાદા સસરા ને બધા શું કરતા હતા એ બધું તમને ખબર છે નહીં નથી ખબર તમાર સાસુ રાણી કહેવાય ને હમ રાણી કહેવાય પણ તી બી આયસ કામ કરે અચ્છા એ બી આજ કામ કરે હમ અચ્છા તો એક એવા રાણી કે જે ચોખા બધા સાફ કરે છે એવું જ ને હા અચ્છા છોકરાઓને ભણાવવાના ને હા ભણાય જાય છે આ જાય છે શું નામ છે તારું એડિંગલી શાંતિ શાંતિ નામ છે અને છોકરાનું જરાવતસિંહ શું જરાવતસિંહ જરાવતસિંહ અચ્છા એટલે રાજાનો છોકરો એટલે એવી રીતે નામ હોય આખું સિંહ એટલે લાગે પાછળ જરાવતસિંહ केम छो नाम नाम हेरेल तो हम्म बामन पयरे तो तेन जारावत सिंह कोणे नाम पड्यो बामन 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 એટલે बामन એટલે જ્યોતિષ જ્યોતિષ બ્રાહ્મણ અચ્છા અચ્છા એને તમે બામુન કો અચ્છા એમણે નામ पड्यो જોરાવતસિંહ હા અચ્છા એ અહીંયા આવે તમારે ત્યાં

શાંતિ શું લખે છે આ તો આ છે રાજા રાણીના ઘરની અને એમના પરિવારની કહાની કે જ્યાં એ લોકો અત્યારે આ ચોખા છે ને ડાંગર ડાંગરને ચોખા એક જ ને મતલબ આફ ખુલી જાય એટલે ચોખા બને હમ એટલે આ ડાંગર છે એ સાફ કરે છે આ પણ ઘરની પકાવેલી છે ખાતર વગર તો ખાતર વગર સરસ એ લોકો નાગલી ને કોદરી ને ચાર ને બધું પકાવે છે અને એ જ સામાન્ય જીવન જે અહીંયાના પ્રદેશમાં રહેતા બાકીના લોકો જીવતા હોય છે એ જીવે છે આ જેમનું એમનું મહેલ છે અને અહીંયા જ એમનું જીવન છે નમસ્કાર